હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત છે મારી, તમારી અને આપણી યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં. આજે આપણે ડેલી કરંટ અફેરમાં 5 ઓક્ટોબર 2017 કરંટ અફેર વિશે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ન્યૂઝપેપરની અંદર જે જાહેરાત આવી છે એ ભારત સરકારની એ ખાસ શું છે મિત્રો? ટ્રેકલાઇન જુઓ આપણો દેશ, એટલે કે આપણે દર વર્ષે પર્યટન પર્વ ઉજવીએ છીએ. કયો પર્વ ઉજવીએ છીએ મિત્રો? પર્યટન પર્વની ઉજવણી કરીએ છીએ મિત્રો, જેની અંદર આપણે આખા દેશમાં તમારે પર્યટન પર્વ ઉજવીને આપણો દેશ જુઓ એટલે કે દેશમાં ફરવાનું હોય છે મિત્રો. હવે કઈ તારીખથી કઈ તારીખ સુધી ઉજવાશે મિત્રો? યાદ રાખજો, 5 ઓક્ટોબરથી લગાવીને 25 ઓક્ટોબર સુધી. ક્લિયર? આ કઈ કોનો હિસ્સો છે મિત્રો? અતુલ્ય ભારત, જે આપણી ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની એડ તમે જોવો છો એનો હિસ્સો છે, એ ખાસ યાદ રાખજો. સાથે સાથે ન્યૂઝપેપરના કોલમની અંદર એક નાનકડી જાહેરાત જે છે એ યાદ રાખજો. આપણા દેશમાં અંડર 17 ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ચૂક્યો છે મિત્રો. આપણા દેશના કેટલા શહેરોના જે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે મિત્રો ફૂટબોલની, તો યાદ રાખજો 6 શહેરોની અંદર કયા કયા શહેર છે એ યાદ રાખજો. કોલકાતા, દિલ્હી, કોચી, મુંબઈ, ગુવાહાટી અને ગોવા. યાદ રાખજો મિત્રો, કોલકાતા, દિલ્હી, કોચી, મુંબઈ, ગુવાહાટી અને ગોવા. એમાં રોચક વાત એ છે કે આ જે 6 શહેરોમાં જે સ્ટેડિયમ છે એમાંથી 3 શહેરોના નામ આપણા પ્રાઇમ મિનિસ્ટર, પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નામ પર છે અને એક સ્ટેડિયમનું નામ ઇન્દિરા ગાંધીના નામ પર છે. એક સ્ટેડિયમનું નામ વિવેકાનંદજીના નામ પર છે મિત્રો, અને એક સ્ટેડિયમ જે છે ડીવાય પાટીલ. આ 6 સ્ટેડિયમ આપણા એક્ઝામમાં પૂછાવાની શક્યતા વધી શકે છે. કોઈ તમને પૂછે કે વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ સ્ટેડિયમ કઈ જગ્યાએ આવેલું છે, તો એ કોલકાતામાં આવેલું છે મિત્રો, એ ખાસ યાદ રાખજો. વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ. બીજી વસ્તુ, ઇન્દિરા ગાંધી એથ્લેટિક સ્ટેડિયમ કઈ જગ્યાએ આવેલું છે, તો એ ગુવાહાટી આસામની અંદર આવેલું છે, ખાસ યાદ રાખજો મિત્રો. બાકી ન્યૂ દિલ્હી, ત્યારબાદ ગોવા અને કોચીની અંદર જે સ્ટેડિયમમાં મેચ રમાવ્યો છે જવાહરલાલ નહેરુના નામ પર છે મિત્રો, અને એક સ્ટેડિયમ જે ડીવાય પાટીલ સ્ટેડિયમ જે છે મુંબઈની અંદર છે મિત્રો. આટલી ડિટેલ યાદ રાખજો મિત્રો, કારણ કે રમત ગમત ક્ષેત્રની અંદરથી આ ડિટેલ ખાસ પૂછાશે. પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપ થઈ રહ્યો છે એટલે. બીજી વસ્તુ કે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આપણે ગુજરાતની મુલાકાતે ફરીથી આવવાના છે, જેમ હાલમાં એ વારાણસી મુલાકાત લીધી મિત્રો અને ગંગા મૈયાની આરતી ઉતારી, એવી રીતે ગંગાના કિનારે આરતી કરી મિત્રો, એવી રીતે એ આપણા વડનગર, એમના પોતાના વતન વડનગર, યાદ રાખજો ક્યાંના વતની છે મિત્રો, વડનગરના વતની છે. વડનગરમાં કયું ફેમસ તળાવ છે, તો યાદ રાખજો શર્મિષ્ઠા તળાવ. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે એ ખાસ યાદ રાખજો વડનગરની અંદર. પછી વડનગરના નાગરોનું જે ખૂબ જ પ્રખ્યાત મંદિર જે છે વડનગર નાગર કુળદેવતાનું મંદિર કયું છે મિત્રો, તો એ યાદ રાખજો હાટકેશ્વર મહાદેવ. કયા મહાદેવ મિત્રો? હાટકેશ્વર મહાદેવનું મંદિર જે છે એ પણ ક્યાં છે? વડનગરમાં છે. એટલે આ બધી ડિટેલ જે છે એક્ઝામમાં પૂછાઈ શકે છે, એટલે યાદ રાખજો મિત્રો. બીજી એક વસ્તુ અગત્યની છે મિત્રો કે આપણા દેશમાં જે મોબાઈલ કંપનીઓ જે છે, આપણે ઘણી વખતે જોતા હોય છે કે આપણા મોબાઈલની અંદર ગુજરાતી કોઈ આપણને ગુજરાતીમાં મેસેજ મોકલે તો એ સપોર્ટેડ નથી હોતો મિત્રો, પહેલાંના મોબાઈલની અંદર, જૂના મોબાઈલની અંદર. તો હવે ફેબ્રુઆરી સુધીમાં, એટલે કે હવે જે પણ કંપનીઓ મોબાઈલ બનાવશે એની અંદર ભારતની જે ઓફિશિયલ લેંગ્વેજ, યાદ રાખજો આપણે ભારતમાં કેટલી ઓફિશિયલ લેંગ્વેજ છે જે આપણે નોટની અંદર આવે છે મિત્રો, આપણી જે નોટ છે એની અંદર લખેલી 22 ભાષાઓ જે છે, એ 22 ભાષાઓ ને હવે મોબાઈલ કંપનીએ 22 ભાષાઓ ઇનબિલ્ટ બનાવવી પડશે મિત્રો. અને એની ડેડલાઇન યાદ રાખજો 1 ફેબ્રુઆરી 2018 સુધી એ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે, યાદ રાખજો 22 ભાષાઓ. હવે મિત્રો આગળ વધતા પહેલા, જો હજુ સુધી તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુમાં આવતી જે ઘંટડી છે એને પ્રેસ કરજો, જેથી મારા વિડીયોની માહિતી આપના સુધી સરળતાથી પહોંચી શકે. વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોની નીચે આવતું લાઇક બટન અવશ્યથી પ્રેસ કરજો. જેટલી તમારી વધારે લાઇક હશે મિત્રો, એટલો વિડીયો હું વધારે ડેપ્થમાં બનાવવાની કોશિશ કરીશ મિત્રો, કે મને ખ્યાલ આવશે કે તમને વિડીયો ગમી રહ્યો છે તો આપણે એને થોડા ડેપ્થમાં જવાનો પ્રયત્ન કરીશું, જેથી તમને આવનારી એક્ઝામમાં ફાયદો થાય. હવે સૌથી પહેલાં ગુજરાતની કલમે વાત કરીએ કે રોજગાર સમાચાર જે ગુજરાત ઇન્ફોર્મેશન સેન્ટર જે છે એમાં રોજે રોજ જે પ્રેસ રિલીઝ, ગુજરાતના ગવર્મેન્ટની પ્રેસ રિલીઝ જાહેર થતી ન્યૂઝ આવતી હોય છે, એ પ્રેસ રિલીઝની વાત કરું સૌથી પહેલાં.
કે હાલમાં જ આપણને ખબર છે કે ગઈકાલના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે મિત્રો, એની અંદર 2 દિવસનો આંતરરાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી કોન્ફરન્સ જે છે એ યોજાયો ચાલુ થયો છે, પ્રારંભ થયો છે મિત્રો. આ પ્રથમ વખત બન્યું છે એટલે ખાસ યાદ રાખજો. જે રાજ્યમાં એની સાથે સાથે આપણે બીજું કયું શુભારંભ કર્યું એ યાદ રાખજો, સાયબર ડિફેન્સ સેન્ટર એ આપણા ગુજરાતની અંદર આપણે ઊભું કર્યું, એનો શુભારંભ કર્યો છે મિત્રો. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ બની જાય છે. ત્યારબાદ એક ટોલ ફ્રી ન્યૂઝ છે મિત્રો. આપણને ખબર છે કે જ્યારે ઉત્તરાયણનો સમય નજીક આવતો હોય છે ત્યારે પશુ દયાવાળા બધા જો જાગી જતા હોય છે મિત્રો, પણ હવે એનું ખરેખર સારું એવું કામ કર્યું છે આપણી ગવર્મેન્ટ ગુજરાત સરકાર દ્વારા કે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 એક સેવાનો પ્રારંભ કર્યો છે મિત્રો. કયું મિત્રો? કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાનો પ્રારંભ કર્યો છે. એટલે કે ઇમરજન્સી કેસોમાં કોના માટે મિત્રો? આ પશુ પક્ષીઓને કોઈ જાતનું ઈજા થાય મિત્રો તો એમના માટે એમ્બ્યુલન્સ ઊભી કરી છે મિત્રો. સાથે સાથે હવે કોઈ પશુ પક્ષી તમને રસ્તામાં દેખાય ઇન્જર્ડ થયેલો તો તમે 1962 ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો અને એ ટોલ ફ્રી નંબરથી કોલ કરશો તો જેમ 108 એમ્બ્યુલન્સ સેવા આવી જાય છે એવી રીતે હવે પશુ પક્ષીઓને બચાવવા માટે પણ એમ્બ્યુલન્સ આવી જશે મિત્રો. હવે આનું ઉદઘાટન ક્યારે કરવાનું, ક્યાંથી થવાનું છે, કોણ કરવાનું છે? તો 6 ઓક્ટોબરના રોજ થવાનું છે, બપોરે 3 વાગે ગાંધીનગર મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે, ગાંધીનગરથી મિત્રો વિજયભાઈ રૂપાણી દ્વારા. હવે પગાર વધારો એટલે કે ભથ્થો વધારો કરવામાં આવે છે 2 વ્યક્તિ માટે, એટલે કે 2 જગ્યા જે પોલીસ દળ છે એ એક છે ગ્રામ રક્ષક દળ અને બીજા છે સાગર રક્ષક દળ. આ જે પોલીસ મહેકમાના 2 દળ છે, એક છે ગ્રામ રક્ષક દળ અને બીજા છે સાગર રક્ષક દળ, જેની અંદર કેટલા જવાનો કામ કરે છે? 40,000થી વધુ જવાનો કામ કરે છે. એમને જે દૈનિક ભથ્થું મળે છે મિત્રો એ 100 રૂપિયાનું બને છે. કેટલું બને છે મિત્રો? એને વધારીને હવે કેટલું કરવામાં આવ્યું છે? 200 રૂપિયા, એટલે કે ડબલ કરવામાં આવ્યો છે. હવે આનાથી જે સરકારની તિજોરી પર કેટલો બોજો વધવાનો છે મિત્રો? 34 કરોડનો. પણ બીજી એક વસ્તુ આની અંદર યાદ રાખજો કે પ્રદીપસિંહ જાડેજા એ આપણા ગૃહ રાજ્યમંત્રી જે છે આની જાહેરાત એમણે કયા દિવસે કરી છે એ યાદ રાખજો, શરદ પૂનમના પાવન દિવસે કરવામાં આવી છે. અને કઈ જગ્યાએથી કરી છે એ પણ યાદ રાખજો, દેવભૂમિ દ્વારકા. ક્યાંથી કરવામાં આવી છે મિત્રો? શરદ પૂનમના દિવસે દેવભૂમિ દ્વારકાથી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી કે ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળના 40,000થી વધુ જવાનોને જે દૈનિક ભથ્થું મળે છે 100 રૂપિયા, એની જગ્યાએ હવે કેટલું મળશે એમને? 200 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. બીજા એક ન્યૂઝની વાત કરીએ મિત્રો કે મહિલા અંપાયર પ્રથમ વખત આવું બની રહ્યું છે મિત્રો, ખાસ યાદ રાખજો. અને આ ખૂબ જ રોચક કહાની પણ છે અને આપણા માટે આ પ્રેરણાદાયક સ્ટોરી પણ છે મિત્રો, કે ઓસ્ટ્રેલિયાના એક મહિલા છે ક્લેર પોલોસા, યાદ રાખજો, એમણે અમ્પાયરિંગ માટે જે ટેસ્ટ આપવાનું હોય છે એ ઘણા બધા ટેસ્ટ આપ્યા મિત્રો, બધા ટેસ્ટમાં એ ફેલ જતા હતા. જે વખતે ફેલ જાય તો બીજી વખત જ્યારે ટેસ્ટ આપવા આવતા હતા તો વધારે મહેનત કરીને આગળ આવતા હતા મિત્રો, પણ એમણે ક્યારે હાર માની નહીં. તો એવી રીતે આપણે પણ હાર માનવી ન જોઈએ મિત્રો. છેવટે ફાઇનલી એ ઓસ્ટ્રેલિયાની ટોચની પુરુષ ટુર્નામેન્ટ જે ચાલે જે છે એમાં પહેલા એવા મહિલા બની જશે જે અમ્પાયરિંગ કરશે પુરુષની ટીમને. રવિવારે ન્યૂ સાઉથ વેલ્સ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 11 વચ્ચે જે મેચ થઈ છે, મેચ થવાની છે, એની અંદર એ અમ્પાયરિંગ કરવાના છે. એમની ઉંમર કેટલી છે? 29 વર્ષીય ક્લેર જે છે એ ઇંગ્લેન્ડમાં જે હાલમાં વિમેન્સ વર્લ્ડ કપ રમાવ્યા મિત્રો એમાં 4 મેચોમાં એને અમ્પાયરિંગ કરી ચૂક્યા છે, એ વસ્તુ ખાસ યાદ રાખજો. પણ આ પુરુષ વિભાગમાં પહેલી વખત કરી રહ્યા છે મિત્રો, યાદ રાખજો. અને એમની પાસે કોઈ ક્રિકેટ રમેલા નથી મિત્રો, આ ડાયરેક્ટલી અમ્પાયરિંગમાં જ આવ્યા છે. અલગ અલગ વખતે દરેક વખતે ટેસ્ટ આપતા રહ્યા, દરેક વખતે ફેલ થયા, બીજી વખત ટેસ્ટ આપવા આવે તો વધારે મહેનત કરીને આવતા હતા. તો આપણે પણ એવું કરવું જોઈએ મિત્રો કે જ્યારે આપણે નાસીપાસ થઈ જઈએ, ફેલ થઈ જઈએ ને મિત્રો, ત્યારે આપણે બીજી વખતે એનાથી ડબલ મહેનત લગાવીને પ્રયત્ન કરવો જોઈએ મિત્રો. તો અહીંયા શીખવા જેવું છે મિત્રો હમણાંથી કંઈક. હવે નોબેલ પ્રાઇઝની આખી જે શું કહેવાય મેં પુરસ્કારની જે આખી સિરીઝ ચાલી રહી છે, સૌથી પહેલાં મેડિસિન માટે આવ્યો, પછી આવ્યો ફિઝિક્સ માટે, પછી આવ્યો કેમિસ્ટ્રી માટે, અને હવે સાહિત્યનો એટલે કે લિટરેચરનો જે એવોર્ડ જે છે નોબેલ પ્રાઇઝ એ કોને આપવામાં આવે છે યાદ રાખજો મિત્રો, ખૂબ જ અગત્યના વ્યક્તિ છે, કાઝો ઇશિગારો. યાદ રાખજો મિત્રો, આ વ્યક્તિ જે છે જાપાનમાં જન્મ્યા, પરંતુ 5 વર્ષના થયા ત્યારે એમનું જે છે એમની ફેમિલી આખી યુનાઇટેડ કિંગડમમાં મૂવ થઈ ગઈ, એટલે આપણે યુકે બેઝ
લિટરેચર નોવેલ્સ રાઇટર જે છે મિત્રો, એમણે બહુ જ ઇમોશનલ કહેવાય ને લિટરેચર લખ્યું છે મિત્રો. ઇમોશનલી બધી જે સ્ટોરીઓ હોય જે છે, આપણા જે મગજની જે સ્ટોરીઓ છે, સેન્સેશન છે, આપણા દિલની જે સ્ટોરીઓ હોય છે એ છાપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. એટલે કે ખૂબ જ સેન્સેબલ થિંકો છાપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. 64 વર્ષના છે મિસ્ટર ઇશિગારો, જાપાનમાં જન્મ્યા હતા મિત્રો. એમને 2017 નોબેલ પ્રાઇઝ શેના માટે આપવામાં આવ્યો છે? લિટરેચર માટે. કોના દ્વારા? સ્વીડિશ એકેડમી દ્વારા. સોના દ્વારા મિત્રો, સ્વીડિશ એકેડમી દ્વારા. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, એમની સૌથી ફેમસ નોવેલ છે એનું નામ પણ યાદ રાખજો, ધ રેમેન્સ ઓફ ધ ડે. કહી છે મિત્રો, ધ રેમેન્સ ઓફ ધ ડે 1989, એ એમની ખૂબ જ ફેમસ છે જે, અને એ જે ટર્ન ઇન ટુ ફિલ્મ, એ ફિલ્મ પણ બની છે. એન્થોની હોપિંગ્સ એઝ અ બટલર સ્ટીવન્સ, એના નામ પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. એ છે એન્થોની હોપકિન્સ એઝ ધ બટલર સ્ટીવન્સ. હવે વાત કરીશું આપણા માટે ગર્વની વાત, જે પૂજા કાડિયાન, આ નામ ખાસ યાદ રાખજો મિત્રો, એ પ્રથમ પહેલા એવા ભારતીય બની ગયા છે, ભારતીય સ્પોર્ટ્સ પર્સન બની ચૂક્યા છે કે જેમણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. કઈ જગ્યાએ મિત્રો? રશિયામાં જે ચેમ્પિયનશિપ થઈ રહી છે. કઈ ચેમ્પિયનશિપ? વુસુ વર્લ્ડ ચેમ્પિયનશિપ. કઈ જગ્યાએ થઈ છે મિત્રો? તો યાદ રાખજો, રશિયા કઝાનની અંદર. એમાં ગોલ્ડ મેડલ કોણે હાંસલ કર્યો મિત્રો, પ્રથમ ભારતીય દ્વારા? તો એ છે પૂજા કાડિયાન. હવે કાડિયાન જે છે એમણે 75 કિલોગ્રામ સેન્ડા કેટેગરીમાં કોને હરાવ્યો એ યાદ રાખજો, રશિયાની ઇવાન્ચિના સ્ટીપાનોવાને હરાવ્યો. રશિયાના જે પ્લેયર, જે સ્પોર્ટ્સ પર્સન, ફાઇનલમાં હરાવ્યો હતો. પૂજા જે છે એ કોણ છે મિત્રો? પૂજા કાડિયાન એ CRPFના હેડ કોન્સ્ટેબલ છે. એ સાથે સાથે પહેલાં એ સાઉથ એશિયન ગેમ્સની અંદર પણ એમણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે, અને 2013 જે વર્લ્ડ ચેમ્પિયનશિપ થઈ હતી એમાં એમણે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો, પૂજા કાડિયાન પ્રથમ ભારતીય કે જે વુસુ વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હોય 75 કિલોગ્રામ કેટેગરીની અંદર. હવે રશિયાની જો રાજધાની શું છે તો એ યાદ રાખજો, મોસ્કો એ રશિયાની રાજધાની છે. તથા રશિયાના જે રાષ્ટ્રપતિ જે છે એ કોણ છે? વ્લાદિમીર પુટિન. કોણ છે? વ્લાદિમીર પુટિન, પુટિન. હવે સ્પેસ વીકની વાત કરીશું કે દર વર્ષે 4-10 ઓક્ટોબર દરમિયાન, ક્યારે મિત્રો? 4 ઓક્ટોબરથી લગાવીને 10 ઓક્ટોબર સુધી વિશ્વ સ્પેસ વીક તરીકે ઉજવવા પખવાડિયું ઉજવવામાં આવે છે મિત્રો. કઈ રીતે મિત્રો? આપણે યાદ કે 1999ની વાત છે કે યુનાઇટેડ નેશનની જે જનરલ એસેમ્બલી જે છે એમણે ડિક્લેર કર્યું કે આપણે વિશ્વ સ્પેસ પખવાડિયા તરીકે ઉજવીશું. કઈ તારીખથી કઈ તારીખ સુધી મિત્રો? 4-4 ઓક્ટોબરથી લગાવીને 10 ઓક્ટોબર સુધી દર વર્ષે મિત્રો. 1999થી નક્કી કરે. એટલે આના બે મુખ્ય હેતુ છે, એક સ્પેસ ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ કરવું અને સ્પેસને એક્સપ્લોર કરવું, બ્રહ્માંડની વિસ્તૃતિ. આ વખતની જે થીમ હતી એ થીમ શું હતી મિત્રો? એ પણ યાદ રાખજો, એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડ્સ ઇન સ્પેસ, કે સ્પેસની અંદર અવકાશમાં નવા નવા વિશ્વ શોધવા મિત્રો. 4 ઓક્ટોબરથી લગાવીને 10 ઓક્ટોબર જ કેમ, એનું પણ એક પાછળનું કારણ છે કે 4 ઓક્ટોબર 1957 રોજ સ્પુટનિક જે છે પહેલો હ્યુમન મેડ, પ્રથમ માણસ દ્વારા બનાવેલો જે અર્થ સેટેલાઇટ જે છે, માણસ દ્વારા બનાવેલો પ્રથમ સેટેલાઇટનું નામ શું છે મિત્રો? તો એ તમને યાદ હોવું જોઈએ, સ્પુટનિક, જે 4 ઓક્ટોબર 1957 રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. સાથે સાથે બીજી વસ્તુ યાદ રાખજો, 10 ઓક્ટોબર કે જ્યારે ગવર્નિંગ એન એક્ટિવિટી સ્ટેટ ઇન ધ એક્સપ્લોરેશન સ્પેસ એન્ડ પીસફુલ યુઝિસ આઉટર સ્પેસ અધર કેલેસ્ટ્રિયલ ઓબ્જેક્ટ ઇન્ક્લુડિંગ ધ મૂન વોચ સાઇન, એક સંધિ સાઇન કરવામાં આવી હતી. એ ખાસ યાદ રાખજો 14 ઓક્ટોબરે, એટલે કે 4 ઓક્ટોબરથી લગાવીને 10, એટલે મેન આની અંદર ઇમ્પોર્ટન્ટ છે સ્પુટનિક મિત્રો, પ્રથમ માનવ સર્જિત અર્થ સેટેલાઇટ બનાવવામાં આવ્યો હતો મિત્રો, ખાસ યાદ રાખજો. પાકિસ્તાનની વાત કરીશું, આપણો પાડોશી દેશ પણ છે, આપણો દુશ્મન પણ છે, આપણો મિત્ર પણ છે, બધી રીતે ગણીએ તો પણ ચાલે. તો પાકિસ્તાન જે છે એમણે એમનો નેવલની વાત કરી, નેવીની વાત કરી કે નેવીના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. કોને બનાવ્યા છે મિત્રો? ઝફર મહેમૂદ અબ્બાસી. કોને બનાવવામાં આવ્યા છે? ઝફર મહેમૂદ અબ્બાસીને પાકિસ્તાન નેવીના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. એના પહેલાંના ચીફનું નામ પણ યાદ રાખજો, મોહમ્મદ
જાકુલ્લાહ જેમનો સમયગાળો ક્યારે 6 ઓક્ટોબરે પૂરો થાય છે. હવે યાદ રાખજો કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું નામ શું છે? મેમનૂન હુસેન. પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું નામ શું છે મિત્રો? મેમનૂન હુસેન. અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરનું નામ પણ યાદ રાખજો, શાહિદ ખગાન અબ્બાસી. શું નામ છે મિત્રો? શાહિદ ખગાન અબ્બાસી. આટલી વસ્તુ ડિટેલ આપણી એક્ઝામ માટે જરૂરી છે. હવે રેલવેથી વાત કરું કે ડિજિટલ પેમેન્ટ માટે રેલવે દ્વારા એક MOU સાઇન કરવા, પાર્ટનરશિપ સાઇન કરવામાં આવી છે મોબીક્વિક જોડે. એટલે કે મોબીક્વિક શું છે? એક મોબાઈલ એપ છે. એટલે કે હવે મોબીક્વિક મોબાઈલ એપનો ઉપયોગ કરીને તમે પેમેન્ટ કરી શકો. જો કોઈ ટિકિટ તમારે બુકિંગ કરાવી છે ઓનલાઈન, તો મોબીક્વિક ની અંદર તમારી પાસે પૈસા પડ્યા છે તો તમે એનાથી બુક કરાવી શકશો. એની પાસે વેબસાઇટ અને એપનું અત્યારે હાલ મોબીક્વિકથી તમે કેટલા જગ્યાએ તમે પેમેન્ટ કરી શકો છો? 3000 જગ્યાએ, એટલે કે 3000 ઈ કોમર્સ વેબસાઇટ અને એપ્સની અંદર તમે પેમેન્ટ કરી શકો છો. હવે આ ટાઈઅપ શાના માટે કરાવ? જે ડિજિટલાઇઝેશન આપણે મોડ કરવાનું છે એમાં ફાયદારૂપ થઈ શકે છે મિત્રો. તમે ATM કાર્ડથી પેમેન્ટ કરી શકો છો, વોલેટથી કરી શકો છો, ડેબિટ કાર્ડથી કરી શકો, ક્રેડિટ કાર્ડથી, નેટ બેન્કિંગ, હવે તમે એપનો યુઝ કરીને પણ પેમેન્ટ કરી શકો. એટલે કે તમને જે જોઈએ એ પ્રકારની સવલત પૂરી પાડવામાં આવે કે તમે રેલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકો સરળતાથી. HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીની વાત કરીશું મિત્રો. HDFC અત્યારે ખૂબ જ ચર્ચામાં છે મિત્રો. ડોમેસ્ટિકલી ઇમ્પોર્ટન્ટ બેંકનો દરજ્જો આને મળી ચૂક્યો છે મિત્રો. ત્રીજી એવી બેંક છે જેને ડોમેસ્ટિકલી ઇમ્પોર્ટન્ટ બેંકનો દરજ્જો મળેલો છે મિત્રો. જો તમે મારા ડેલી કરંટ અફેર્સના વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે પહેલી બે બેંક, આ ત્રીજા નંબરની બેંક હતી HDFC, પહેલી બે બેંક કઈ છે કે જેને ડોમેસ્ટિકલી ઇમ્પોર્ટન્ટ બેંકનો દરજ્જો RBI દ્વારા મળી ચૂક્યો છે મિત્રો. એ બંને બેંકના નામ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે મને. HDFC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા, હવે આ લાઈફ ઇન્સ્યોરન્સ વાત છે, બેન્કિંગની વાત નથી, લાઈફ ઇન્સ્યોરન્સ. એણે એક લોન્ચ કર્યું છે બોટ ફોર ટ્વિટર. ટ્વિટર માટે બોટ એટલે કે રિપ્લાય, ઓટોમેટિકલી રિપ્લાય. તમે જો ટેલિગ્રામ ચેનલ યુઝ કરતા હશો, ટેલિગ્રામની અંદર તમને ટેલિગ્રામ એપની અંદર એક જોયું છે ચેનલ બોટ લખેલું હોય છે. એ ચેનલ બોટમાં શું હોય છે? તમે જે કંઈ પણ ટાઈપ કરો એ ઓટોમેટિકલી તમને રિપ્લાય બેક આપતું જતું હોય છે મિત્રો. આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરવી હોય તો ફટાક લઈને ચેનલને સર્ચ કરી શકીએ છીએ. તો એવી રીતે આપણને એક ટ્વિટરની અંદર બોટ હશે, જે કોઈ પણ તમે ક્વેરી લખશો તો ઓટોમેટિકલી એની અંદર ઓલરેડી મેસેજ સોફ્ટવેર હશે મિત્રો. એ સોફ્ટવેર મેસેજ ઓટોમેટિકલી જનરેશન થશે મિત્રો, કસ્ટમર સર્વિસ પ્રોવાઈડ કરશે. આ પહેલો બોટ નથી જે HDFC દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. HDFC લાઈફ ઇન્સ્યોરન્સ દ્વારા ઓલરેડી એક બોટ આ ટ્વિટર માટે છે. પહેલા બોટ લોન્ચ કરવામાં આવ્યો તો નામ શું હતું મિત્રો? યાદ રાખજો, સ્પોક. એ સેના માટે હતો? ઈમેલ બોટ, કે તમે ઈમેલ દ્વારા કોઈ પણ ક્વેરી મોકલશો તો ઓટોમેટિકલી તમે ઈમેલનો રિપ્લાય મળી જતો હોય છે અને બોટ તરીકે ઓળખવામાં આવે છે. બોટ એટલે ઓટોમેટિકલી રીજનરેશન રિપોર્ટ. ક્લિયર? ધ ન્યુ બોટ વિલ બી અવેલેબલ, એ 24 કલાક અવેલેબલ હશે મિત્રો. રવિવારે પણ જોવા મળશે મિત્રો. ફ્રિકવન્ટલી સોલ્વ ડિટેલ્સ મોકલાશે મિત્રો, જે અવેલેબલ છે. પ્રીમિયમ અમાઉન્ટ, એ બધી વસ્તુ કે જે વાત કરવામાં આવે કે ભાઈ ફંડ વેલ્યુ તમારી કેટલી છે તો તમે જાણી શકશો, સમ એશ્યોર કેટલું થાય છે જાણી શકશો, તમારું પ્રીમિયમ અમાઉન્ટ કેટલું થાય છે એ બધી વસ્તુ તમે જાણી શકશો હવે નિયો બોટના જરીએ. HDFC લાઈફ દ્વારા જે નિયો બોટ વિથ ધ સ્માર્ટ કનેક્ટ ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, ટેકનોલોજી કઈ છે? સ્માર્ટ કનેક્ટ. CEO HDFC બેંકના CEO કોણ છે? તો એ યાદ રાખજો, આદિત્ય પુરી, એ HDFC બેંકના CEO છે. HDFC બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે? તો એ યાદ રાખજો, મુંબઈ મહારાષ્ટ્રમાં છે મિત્રો. એક બીજી બેંકનું હેડક્વાર્ટર મુંબઈમાં છે મિત્રો, જે હાલમાં ચર્ચામાં છે કારણ કે અરુણધરજી ભટ્ટાચાર્યનો સમયકાળ પૂરો થઈ ચૂક્યો છે અને નવા CEO આ બેંકના બનાવવામાં આવે છે. તમારે એ બેંકનું નામ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ફોર્બ્સ મેગેઝિન દ્વારા એક યાદી ડિક્લેર કરવામાં આવી છે. કઈ યાદી મિત્રો? ટોપ રિચેસ્ટ મેન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાના સૌથી ધનિક વ્યક્તિઓ માટેની યાદી ડિક્લેર કરવામાં આવી છે. એની અંદર ફરીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, શ્રી મુકેશભાઈ અંબાણીએ ટોપ કરી દીધું છે મિત્રો. આ 10મું વર્ષ છે મિત્રો કે જેમણે આ લિસ્ટની અંદર હંમેશા ટોપ પર રહ્યા છે. ખાસ યાદ રાખજો, હુનર રિચ લિસ્ટ હતું મિત્રો, એની પણ અંદર પણ પહેલા નંબરે હતા કન્સિક્યુટિવલી 6 યર્સ થયા મિત્રો, એમની અંદર 13 યર્સ. હવે વાત કરીશું કે જે SAARC-ની એક સમિટ થઈ રહી છે, 8મી સમિટ. સેના માટે મિત્રો? પાર્લિમેન્ટરિયન્સ અને સ્પીકર માટે, એટલે કે જે
આપણા દેશના જે હવે મિત્રો અહીંથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે. હવે આ વસ્તુમાંથી આપણે એક્ઝામમાં ક્વેશ્ચન નહીં આવે પણ ક્વેશ્ચન શું આવશે, આપણા દેશના લોકસભાના સ્પીકર, આપણા દેશના લોકસભાના સ્પીકરનું નામ શું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે મિત્રો. ક્લિયર? 4-6 ઓક્ટોબર દરમિયાન થયું મિત્રો, એની અંદર આ જે છે 1992 ઉજવવામાં આવે છે કે કનેક્શન કરવામાં આવે છે. સૌથી પહેલાં જે 1995ની અંદર જે ફર્સ્ટ કોન્ફરન્સ યોજાઈ હતી મિત્રો એએસપીની, મિત્રો શેર મિત્રો એસોસિએશન ઓફ ધ સાર્ક સ્પીકર્સ એન્ડ પાર્લિમેન્ટની સૌથી પહેલી જે મિટિંગ થઈ હતી 1995માં. કઈ ક્યાં થઈ હતી એક પણ ખ્યાલ રાખજો મિત્રો, ઇન્ડિયાની અંદર. અને છેલ્લી જે 2013માં થઈ હતી એ માલદીવ્સની અંદર. અને હવે ક્યાં થઈ રહી છે મિત્રો, બાંગ્લાદેશની અંદર, શ્રીલંકાની અંદર શ્રીલંકામાં થઈ રહી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કોણ છે, મૈત્રીપાલા સિરિસેના, અને પ્રાઇમ મિનિસ્ટર રેનિલ વિક્રમસિંઘે એના પ્રધાનમંત્રી છે. હવે સાર્કનું પૂરું નામ પણ યાદ રાખજો, એસ ફોર સાઉથ, એ ફોર એશિયન, બીજો એ એસોસિએશન સાર્ક, SSSAA એટલે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયનલ કોઓપરેશન. શેના માટે મિત્રો, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયનલ કોઓપરેશન એનું પૂર્ણ નામ છે મિત્રો. ક્લિયર? એનું જે હેડક્વાર્ટર જે છે નેપાળના રાજધાની કાઠમંડુમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, એના સેક્રેટરી જનરલ જે છે અર્જુન બહાદુર થાપા, એના સેક્રેટરી જનરલ છે, એ પણ વસ્તુ યાદ રાખજો. હવે 5 ઓક્ટોબરના દિવસે દર વર્ષે આપણે વર્લ્ડ ટીચર્સ ડે, વિશ્વ ટીચર્સ ડે તરીકે ઉજવીએ છીએ. ક્યારથી મિત્રો? 1994થી લગાવીને આપણે વિજળી છીએ. આનું જે સાઇનિંગ જે છે 1996માં યુનેસ્કોની રિકમેન્ડેશન કન્સર્નિંગ સ્ટેટ્યુટ રિકમેન્ડેશન આપવામાં આવ્યું હતું મિત્રો. 2017ની થીમ ખાસ યાદ રાખજો, ટીચિંગ ઇન ફ્રીડમ એમ્પાવરિંગ ટીચર્સ. ધ 1966 રિકમેન્ડેશન કોન્સ્ટિટ્યુશન, એ 1996માં રિકમેન્ડેશન આવ્યું હતું કે ટીચર્સો માટે કંઈક હોવું જોઈએ સારું મિત્રો. અને ત્યારથી બાદ 1994 શરૂ થયું મિત્રો, એક ફ્રેમવર્ક લાવવામાં આવ્યું કે ટીચર્સના રાઇટ અને રિસ્પોન્સિબિલિટી ગ્લોબલ લેવલ પર કેટલી છે. હવે આ જે ડે જે છે કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, એક યુનાઇટેડ નેશનની જે બોડી જે છે યુનેસ્કો દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે મિત્રો? યુનેસ્કો દ્વારા. યુનેસ્કોનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. ફરીથી મિત્રો, યુ ફોર યુનાઇટેડ, એન ફોર નેશન્સ, ઈ ફોર એજ્યુકેશનલ, એસ ફોર સાયન્ટિફિક, એન્ડ સી ફોર કલ્ચર, ઓ ફોર ઓર્ગેનાઇઝેશન. આ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. હવે આજના દિવસનો એક બીજો વધારાનો ક્વેશ્ચન મિત્રો, તમને થતું હશે કે હું આટલા બધા ક્વેશ્ચન કેમ પૂછું છું. મિત્રો, આપણે એક કોમ્યુનિટી છે, કોમ્યુનિટી બધા ભેગા થઈને બધા આન્સર આપીશું મિત્રો, તો આપણે જે શંકાનું નિવારણ થશે મિત્રો, પ્રશ્નોનું નિવારણ થઈ શકશે મિત્રો. હવે આપણા દેશની અંદર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આપણે દેશનો ટીચર્સ ડે તરીકે ઉજવીએ છીએ. ક્લિયર? હવે એ ટીચર્સ ડે આપણે કોની યાદમાં ઉજવીએ છીએ એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે નીતિ આયોગની વાત કરીશું. નીતિ આયોગના જે વાઇસ ચેરમેન જે છે અત્યારે ચર્ચામાં છે, યાદ રાખજો, રાજીવ કુમાર, જે હાલમાં જ નવનિયુક્ત થયા છે મિત્રો. હવે ગવર્મેન્ટ દ્વારા સેન્ટ્રલ લેવલે એક કમિટી બનાવવામાં આવી છે. કઈ કમિટી મિત્રો? કે આપણા પાસે જે વોટર રિસોર્સ અવેલેબલ છે એનું સારી રીતે આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ મિત્રો. શેના માટે? નોર્થ ઇસ્ટર્ન રિજિયન માટે. આપણો જે ભારતનો નકશો છે મિત્રો, મને નકશો બનાવતા નથી આવડતો મિત્રો, મેં જેવો તેવો નકશો બનાવ્યો છે, પણ આ નોર્થ સાઉથ, આ નોર્થથી ઈસ્ટ તરફના જે રાજ્યો છે, નોર્થ ઈસ્ટ રાજ્યો, એ રિજિયનની અંદર જે નદીઓ વધારે પડતી છે આપણી પાસે મિત્રો, અહીંથી નદીઓ વધારે વહેતી હોય છે, બ્રહ્મપુત્ર, ગંગા, બધી નદીઓ આ બાજુ છે મિત્રો. તો એ બધી નદીઓમાં જે પાણી જે છે એ પાણી જેમ તેમ વેડફાઈ ન જાય એનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કરી શકાય એના માટે કમિટી બનાવવામાં આવી છે. કમિટી જે છે હેડ કોના દ્વારા થશે? રાજીવ કુમાર દ્વારા, નીતિ આયોગના વાઇસ ચેરમેન. ઇન્ટરનેશનલ ન્યૂઝની વાત કરીશું કે હાલમાં યાદ રાખજો મિત્રો, ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ પ્રાંગરી રહ્યો છે. મોંગોલિયાની અંદર પણ ભ્રષ્ટાચાર રહ્યો, ભ્રષ્ટાચારને લીધે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર જે છે એમને હટાવી દેવામાં આવ્યા છે. જે પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા મિત્રો જેમને હટાવવામાં આવ્યા છે મિત્રો? જરાગુત્તુકુલા એલ્ટીમેન્ટ, મને આનું પ્રોનાઉન્સેશન નથી આવડતું મિત્રો, તમે
ક્યાંક ને ક્યાંક વાંચી લેજો. આરડીને બેટ. હવે નવા જે પ્રાઇમ મિનિસ્ટર જે છે એ કોણ છે? ઉખાના કુરુલેસુખ. કોણ છે મિત્રો? ઉખાના કુરુલેસુખ બનાવવામાં આવ્યા છે મિત્રો. હવે કુરુલેસુખ કોણ છે મિત્રો? એ આર્મીમાં સર્વિસ કરી ચૂક્યા છે. પાર્લિમેન્ટ ક્યારે જોઈન કર્યું હતું? 2000માં જોઈન કર્યું હતું. અને મંગોલિયાના 30મા પ્રાઇમ પ્રધાનમંત્રી બન્યા છે મિત્રો, યાદ રાખજો. ઉલાન બાતાર, ઉલાન બાતાર જે છે એ મંગોલિયાની રાજધાની છે, એટલું યાદ રાખજો. હવે રાજ્યના ન્યૂઝથી વાત કરીએ કે છત્તીસગઢ રાજ્ય જેના મુખ્યમંત્રી જે છે ડૉક્ટર રમન સિંહ, એમણે હરી ઝંડી આપી. સેના માટે મિત્રો? કેન્સર ટ્રીટમેન્ટ માટેની એક એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે, કે એમ્બ્યુલન્સની અંદર પોતાના રહેણાંક વિસ્તારથી તેમણે ઝંડી, હરી ઝંડી દેખાડી મિત્રો, ખાસ યાદ રાખજો. હવે આ જે ડાયગ્નો એમ્બ્યુલન્સ છે એની અંદર બધા જ એડવાન્સ લેવલના જે હથિયાર ઇક્વિપમેન્ટ હશે મિત્રો, જે કેન્સરને ડિટેક્ટ કરી શકે મિત્રો અને એને ટ્રીટ કરી શકે વગર પૈસે મિત્રો, ફ્રી ઓફ કોસ્ટ. હવે આ જે ઓર્ગેનાઇઝ છે એને ડિટેક્ટિંગ કેમ્પ કોણ ઓર્ગેનાઇઝ, કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે? તો એ મંચ યાદ રાખજો, એક નામ છે મિત્રો એનજીઓ, અખિલ ભારતીય મારવાડી યુવા મંચ, યાદ રાખજો મિત્રો. અખિલ ભારતીય મારવાડી દ્વારા કરવામાં આવે છે મિત્રો. આની અંદર ખર્ચો કેટલો કરવામાં આવે છે? આ વાન બનાવવા માટે એમ્બ્યુલન્સ 2 કરોડનો ખર્ચો કરવામાં આવે છે. હવે અહીંયા ઓરલ કેન્સરથી સપોર્ટ કરતા હોય મિત્રો, મોઢાના કેન્સર, છાતીના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવરનું કેન્સર, બધા જ પ્રકારનું ડાયગ્નોસિસ રીતે માત્ર એમ્બ્યુલન્સની અંદર થઈ શકશે મિત્રો. રાજ્યની ન્યૂઝની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્ય એ અત્યારે હાલ ચર્ચામાં છે મિત્રો. એમણે એક સ્કીમ લોન્ચ કરી છે, માસ મેરેજ એટલે કે સામૂહિક વિવાહ યોજના, જેનું નામ આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના. આ સ્કીમના અંતર્ગત શું થશે મિત્રો? આ જે સ્કીમ જે છે કોણ લાગુ કરવાનું છે મિત્રો, કોના દ્વારા ઓર્ગેનાઇઝ થશે? તો ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટનું સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ એ આ મેરેજને ઓર્ગેનાઇઝ કરશે મિત્રો. રાજ્યના એક ન્યૂઝથી વાત કરીશું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, એમનું નામ શું છે મિત્રો? તો એ નામ પણ યાદ રાખજો, શિવરાજસિંહ ચૌહાણ, એ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે. એમણે એક ટોયલેટનું લોકાર્પણ કર્યું છે. આ ટોયલેટ કેમ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો, આ ટોયલેટ સામાન્ય લોકો માટે નહીં પરંતુ કોના માટે મિત્રો? ટ્રાન્સજેન્ડરો, ક્લિયર, ટ્રાન્સજેન્ડરો માટે છે મિત્રો. એ ખાસ યાદ રાખજો. એ મંગલવારા એરિયા, કયા એરિયામાં લોન્ચ કર્યું છે? મંગલવારા એરિયા ઓફ ભોપાલ, યાદ રાખજો મિત્રો, મંગલવારા એરિયા ઓફ ભોપાલની અંદર ટ્રાન્સજેન્ડરો માટે એક ટોયલેટનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો. એ આપણને ખબર છે સ્વચ્છતા હી સેવા, ટોયલેટ એક પ્રેમ કથા, એ પણ યાદ રાખજો. હવે આપણા દેશના ગૌરવની વાત કરીએ બીજી વસ્તુ, કે આપણા એક રેસર છે જેનું નામ છે મહાવીર રઘુનાથન, યાદ રાખજો મિત્રો, મહાવીર રઘુનાથન એ પ્રથમ ભારતીય બની ગયા છે કે જેમણે, પ્રથમ ભારતીય, યાદ રાખજો મિત્રો, જ્યારે પ્રથમ શબ્દ આવે ત્યારે એક્ઝામમાં પૂછાવાની સંભાવના વધી જાય છે, જેમણે યુરોપિયન રેસિંગ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. પ્રથમ એવા ભારતીય કે જેમણે યુરોપિયન રેસિંગ ચેમ્પિયનશિપ જીતી હોય, એમનું નામ શું છે મિત્રો? તો યાદ રાખજો, મહાવીર રઘુનાથન જે છે એ છે. લાસ્ટ 2 રેસ ઓફ ધ બોસ જીપી ચેમ્પિયનશિપ હેલ્ડ ઇન ઇમોલા ઇટાલી, વેન હી સ્પેડ ટુ વિક્ટ્રી ઇન ધ લાસ્ટ 2 રેસીસ, એટલે કે એમણે ઇટાલીની અંદર ઇમોલામાં યોજાયેલી જીપી ચેમ્પિયનશિપ જે હતી એ પણ જીતી લીધી હતી મિત્રો. પણ એ ખાસ વસ્તુ યાદ રાખવાની છે, યુકેની અંદર જીતી છે. નામ ખાસ યાદ રાખજો, મહાવીર રઘુનાથન. હવે આજના દિવસના કેટલાક MCQ પર નજર નાખીશું મિત્રો. ગઈકાલના વિડીયોમાં આપણે ડિક્લેર કર્યું હતું કે જે કેમિસ્ટ્રીનો જે પ્રાઇઝ જે છે એ કોને આપવામાં આવે છે, એ ખાસ યાદ રાખવાનો છે. એ છે, કોને આપવામાં આવે છે મિત્રો કેમિસ્ટ્રીનો પ્રાઇઝ? જેક્સ ડુબોચેટ, જોચિમ ફ્રેન્ક એન્ડ રિચાર્ડ હેન્ડરસનને આપવામાં આવે. કોને આપવામાં આવે છે મિત્રો? ખાસ યાદ રાખજો, જેક્સ ડુબોચેટ, જોચિમ ફ્રેન્ક એન્ડ રિચાર્ડ હેન્ડરસનને આપવામાં આવે રાખ્યો છે મિત્રો. જે આર, જેક્સ, જોચિમ એન્ડ રિચાર્ડ, આટલી વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. DFH. હવે નોબેલ પ્રાઇઝ કેમિસ્ટ્રી જે આપવામાં આવે છે સેના માટે આપવામાં આવ્યું, શું ઇન્વેન્શન કર્યું છે, શું પ્રગતિ કરી છે? એમણે ડેવલપ કરી, શું ડેવલપ કરી મિત્રો? ક્રિયો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ડેવલપ કરી, જેની મદદથી હાઈ રિઝોલ્યુશન સ્ટ્રક્ચરનું ડિટર્મિનેશન થઈ શકે મિત્રો. બાયોમોલેક્યુલરનો ઉપયોગ કરીને જે ઇમેજ બને છે એ ઇમેજને શું કરી શકાય? હાઈ રિઝોલ્યુટ કરી શકાય સોલ્યુશનની અંદર, જેથી આપણે ચોક્કસ નિદાન થઈ શકે.
હાલમાં આપણી જે લાર્જેસ્ટ બેંક કઈ છે આપણા દેશની મિત્રો, યાદ રાખજો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એના હાલમાં જે સીઈઓ જે છે એ કોણ છે? અરુંધતી ભટ્ટાચાર્ય, જેમણે એક વર્ષનું એક્સટેન્શન લીધું. હવે એમનો સમયકાળ પૂરો થઈ ગયો છે. અને એસબીઆઈના નવા ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવે છે? યાદ રાખજો રજનીશકુમારને. કોને મિત્રો? રજનીશકુમાર. અને બીજું યાદ રાખવું હોય, આને તો યાદ રાખવું હોય તો એસબીઆઈ સૌથી મોટી છે અને આપણા દેશના મહાનતમ સુપરસ્ટારની વાત કરીએ તો એ છે રજનીકાંત. એ બંનેને યાદ રાખી શકો તમે. હવે આમાંથી નીચેનામાંથી કયા વ્યક્તિ જે છે જેમણે પ્રથમ વખત, પ્રથમ ભારતીય કે જેણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે વુસુ વર્લ્ડ ચેમ્પિયનશિપ જે રશિયામાં યોજાયો, એની અંદર પ્રથમ વખત કોઈ ભારતીય દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો, પ્રથમ વખત બન્યો, કોણ છે? પૂજા કાડિયાન. હવે ફરીથી બીજો ક્વેશ્ચન જે છે એ યાદ રાખજો. પ્રથમ વખત કોઈ ભારતીય દ્વારા યુરોપિયન રેસિંગ ચેમ્પિયનશિપ જે જીતવામાં આવી છે, વિચ વોઝ હેલ્ડ ઇન ઇટાલી ઇન ઓક્ટોબર 2017માં યોજાઈ, એની અંદર હાંસલ કર્યો તો એ વ્યક્તિ કોણ છે મિત્રો? તો મહાવીર રઘુનાથન. એમણે રેસ જીતી લીધી છે મિત્રો, યાદ રાખજો પ્રથમ વખત, મહાવીર રઘુનાથન. હવે આપણે જે છે ગંગા રિજ્યુનેશન એટલે કે ગંગાને બચાવવા માટેનું ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છીએ, એમાં એક કડી આગળ એટલે કે જે એન્થ્રોપેજેનિક પ્રેશર જે છે એના લીધે જે ટર્ટલ જે છે એ નાશ પામી રહ્યા છે, એમને બચાવવા માટે એક સેન્ચ્યુરી ડેવલપ કરવામાં આવી છે. એ ટર્ટલ માટેની સેન્ચ્યુરી જે છે કઈ જગ્યાએ બનાવવામાં આવી છે મિત્રો? યાદ રાખજો અલ્હાબાદ. કઈ જગ્યાએ મિત્રો? અલ્હાબાદની અંદર. આમાંથી કયા પ્લેસ જે છે જ્યાં પહેલું એવું ટોયલેટ, કઈ જગ્યાએ પ્રથમ ટોયલેટ ટ્રાન્સજેન્ડર માટે મધ્યપ્રદેશ ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો યાદ રાખજો ભોપાલની અંદર. ક્લિયર? કે પ્રથમ વખત દિવ્યાંગો માટે, યાદ રાખજો મિત્રો ખાસ દિવ્યાંગજન માટે પ્રથમ વખત આઈટીઆઈ બનાવવામાં આવી હોય તો એ કઈ જગ્યાએ આપણા રાજ્યની અંદર પ્રથમ વખત બનાવવામાં આવી છે? યાદ રાખજો મિત્રો દિબ્રુગઢ. કઈ જગ્યાએ મિત્રો? દિબ્રુગઢની અંદર, આસામની અંદર બનાવવામાં આવી છે. હવે એક કમિટી બનાવવામાં આવી છે આર્ટિકલ 340નો ઉપયોગ કરીને. આર્ટિકલ 340નો ઉપયોગ કોણ કરી શકે છે? માત્ર ને માત્ર આપણા દેશના રાષ્ટ્રપતિ કરી શકે છે, ના પ્રધાનમંત્રી કે કોઈ ઉપયોગ કરી શકતું નથી. એ ખાસ યાદ રાખજો, આર્ટિકલ 340નો પ્રયોગ કરીને આપણા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એક 5 મેમ્બરની કમિટી બનાવવામાં આવી છે. એ શું એક્ઝામિન કરશે? જે અધર બેકવર્ડ ક્લાસ છે આપણા ઓબીસી, એની અંદર શું ખરેખર લાભ પહોંચી રહ્યો છે કે નહીં એ એક્ઝામિન કરીને રિપોર્ટ આવશે. એ કમિટીના હેડ કોણ છે? તો યાદ રાખજો રિટાયર્ડ જજ જી રોહિણી. હાલમાં જે ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ આવ્યું છે 2017નું, એ અંદર કોણે ટોપ કર્યું છે? તો યાદ રાખજો મિત્રો મુકેશ અંબાણી દ્વારા ટોપ કરવામાં આવે છે. આપણે જે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે ડબલ કરીશું, જેટલો ઉપયોગ આજે કરી રહ્યા છીએ એના કરતાં શું કરીશું મિત્રો? ડબલ કરીશું. તો કઈ સાલ સુધી કરીશું મિત્રો? 2022 સુધી આપણે ટાર્ગેટ રાખવામાં આવે છે. કયા ચીફ મિનિસ્ટર દ્વારા કેન્સર ડિટેક્શન એમ્બ્યુલન્સ જે છે એને હરી ઝંડી બતાવવામાં આવી, જે ફ્રી ઓફ કોસ્ટ સેવા આપશે મિત્રો? તો એ છત્તીસગઢના ચીફ મિનિસ્ટર દ્વારા, મુખ્યમંત્રી દ્વારા. છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? રમણસિંહ. કોણ છે મિત્રો? રમણસિંહ. સિંહ ઓર સિંહ જે લગાવતા હોય. કયો વીક ઉજવવામાં આવે છે ઓક્ટોબર મહિનાની અંદર? 4 ઓક્ટોબરથી લગાવીને 10 ઓક્ટોબર સુધી. તો યાદ રાખજો વિશ્વ સ્પેસ વીક. કયો મિત્રો? વિશ્વ સ્પેસ પખવાડિયું, વિશ્વ અવકાશી પખવાડિયું. કેવું ગુજરાતી લાગે છે? વર્લ્ડ સ્પેસ વીક. 5 ઓક્ટોબરના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો વિશ્વ ટીચર્સ ડે, વર્લ્ડ ટીચર્સ ડે ઉજવવામાં આવે છે. કયા ગવર્મેન્ટ દ્વારા મુખ્યમંત્રી સામૂહિક યોજના ની સ્કીમ લોન્ચ કરવામાં આવી છે? તો યાદ રાખજો ઉત્તર પ્રદેશ દ્વારા. કોના દ્વારા મિત્રો? ઉત્તર પ્રદેશ દ્વારા. મિત્રો આ હતા 5 ઓક્ટોબર 2017ના કરંટ અફેર્સ. આ વિડીયો આપને કેવો લાગ્યો એના પ્રતિભાવો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. સાથે સાથે જો હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મની સિંધી યુટ્યુબ ચેનલને, અને બાજુમાં આવતું જે ઘંટડીનો બેલ જે છે એને પ્રેસ કરજો જેથી મારા વિડીયોની માહિતી આપના સુધી બહુ જલ્દી પહોંચી શકે. મિત્રો
અને વિડીયોની નીચે આવતું જે લાઇક બટન છે એ પ્રેસ કરવાનું ન ભૂલતા મિત્રો, તમારી લાઇકની મને ખૂબ જ જરૂરી છે મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.